તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં 19 જાન્યુઆરીના રોજ આફ્રિકા ડેની પણ ઉજવણી કરવામાં આવશે. આફ્રિકાના 52 દેશના પ્રતિનિધિ ભાગ લેવાના છે, ત્યારે આફ્રિકા ડેની ઉજવણીમાં 1000 લોકો ભાગ લેશે અને વૈશ્વિક સમિટ માટે દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો પાર્ટનર દેશ તરીકે ભાગ લેવાના છે. આ પ્રસંગે આફ્રિકન અગ્રણીઓના સંમેલનમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પણ ભાગ લેશે. આ સમિટમાં ગુજરાત અને આફ્રિકા વચ્ચે હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, પેટ્રોકેમિકલ, માઇનિંગ એન્ડ મિનરલ જેવા અલગ અલગ સેક્ટરના 12-15 એમઓયુ કરવામાં આવી શકે. આ પહેલી વખત આફ્રિકન દેશો પોતાના પ્રોડક્ટ્સ જે ખરીદે છે એની ચર્ચા બી કરશે. આફ્રિકા એક ખૂબ એવું ડેવલપિંગ કોન્ટિનેન્ટ છે કે જે આવતા દિવસોમાં ખૂબ મોટું ખરીદી કરવાનું છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત 19 જાન્યુઆરીના રોજ સૌ પ્રથમવાર આફ્રિકા ડેની ઉજવણી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે થનારી છે, જેના ભાગરૂપે જ ગ્લોબલ ટ્રેડ શો છે. તેમાં એક આફ્રિકાનું પેવેલન્સ તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે ભારતની જે જે કંપનીઓના આફ્રિકા સાથેનો સીધો વેપાર છે તે કંપનીઓએ આ પેવેલનમાં ભાગ લીધો છે. વાત કરીએ તો સુજલોન, વેદાંતા, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ જેવી અગ્રણી કંપનીઓએ પેવેલનમાં પોતાના સ્ટોલ રાખ્યા છે. બીજી એક વાત કરીએ તો આફ્રિકાના જે 54 દેશો છે તે પૈકીના 50થી વધારે દેશો સાથે આફ્રિકા ડેમાં ભાગ લેવા માટેની સહમતિ આવી ચૂકી છે. બાકીના જે દેશો છે તેની સાથે પણ સરકાર દ્વારા હાલ ચર્ચા વિચારણા થઈ રહી છે. 32થી વધારે આફ્રિકન દેશોએ પોતાના સ્ટોલ આ પેવેલિયનમાં લગાવ્યા છે. એક અગત્યનું પાસું આ પેવેલિયનની વાત કરીએ તો મહાત્મા ગાંધીનો સૌથી પ્રથમ સંબંધ આફ્રિકા સાથે પ્રસ્થાપિત થયો હતો. બરાબર એ જ થીમને અહીંયા ફરી એકવાર જીવંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે મહાત્મા ગાંધીના જે 3 વાંદરાનો સિમ્બલ હતો તે અહીંયા લગાડવામાં આવ્યો છે. ઉપરાંત જે જેલમાં મહાત્મા ગાંધીને પૂરવામાં આવ્યા હતા, જે સત્યાગ્રહ મહાત્મા ગાંધીએ આફ્રિકામાં કર્યો હતો અને જે જેલવાસ કારાવાસ ભોગવ્યો હતો તેનું ત્રાદેશ્ય ચિત્ર અહીંયા ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજું કે જે જે પણ યાદો હતી, જે સત્યાગ્રહ હતો, જે વેપારીઓ મહાત્મા ગાંધી સાથે જોડાયા હતા તેના ફોટોગ્રાફ્સ પણ આ જ થીમમાં ડિસ્પ્લે કરવામાં આવશે. જે રીતે મહાત્મા ગાંધીએ સાઉથ આફ્રિકા સાથે સત્યાગ્રહ કર્યો, ત્યારબાદ પરત ફર્યા અને ભારતમાં પણ તેમણે સત્યાગ્રહની લડત ચલાવી હતી, બરાબર એ જ પ્રકારનો સંબંધ જે સંબંધ મહાત્મા ગાંધીએ સાઉથ આફ્રિકા સાથે પ્રસ્થાપિત કર્યો હતો, આફ્રિકા સાથે પ્રસ્થાપિત કર્યો હતો, એ જ સંબંધ ફરી એકવાર પ્રસ્થાપિત થાય તે પ્રકારનું આયોજન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમેરા પર્સન હર્ષ શ્રીપરા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર.